नमस्कार विद्यार्थी मित्रों, હું અંકિતા પટેલ અસ્મિક વિદ્યાલય અકિલા પારડી, સબ્જેક્ટ ઇંગ્લિશ લિટલ સ્ટેપ 10 11 12 એમાં આપણે જોઈએ એક્ટિવિટી નંબર 2 ચિત્ર જુઓ, વાર્તા સાંભળો અને વાંચો. ધ સ્કાય ઇઝ ફોલિંગ. ધ સ્કાય એટલે આભ અને ફોલિંગ એટલે પડી રહ્યું છે. તો આ પડી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટોરી જોઈએ. Once there was a dear little chicken called Chicken Licken. Once there એટલે એક વાર. There was a dear little chicken called Chicken Licken. Chicken Licken એટલે કે એક નામ છે, અને chicken એટલે મરઘીનું બચ્ચું, dear એટલે નાનું, અને little sorry dear એટલે વહાલું, અને little એટલે નાનું. તો એક વાર ચિકન લિકન નામનું મરઘીનું બચ્ચું, વહાલું બચ્ચું, નાનું મરઘીનું બચ્ચું હતું. સી વોઝ હોપિંગ અબાઉટ અંડર અ બિગ ટ્રી વેન અ લીફ ફેલ રાઇટ ઓન હર હેન્ડ. તો હોપિંગ, હોપિંગ એટલે શું? તો હોપ એટલે કૂદવું, ને હોપિંગ એટલે કૂદાકૂદ, અને અંડર એટલે નીચે, બિગ ટ્રી એટલે કે મોટા, બિગ એટલે કે મોટું, અને ટ્રી એટલે ઝાડ. તો તે એક મોટા ઝાડ નીચે, ઝાડ અંડર એટલે કે નીચે કૂદાકૂદ કરી રહ્યું હતું. વેન અ લીફ ફેલ રાઇટ ઓન હર હેન્ડ. તો તે એક મોટા ઝાડ નીચે કૂદાકૂદ કરી રહ્યું હતું ત્યારે એક મોટું પાંદડું બરાબર તેના માથા પર હેડ એટલે કે માથું. તો પાંદડું, લીફ એટલે પાંદડું, તો તેના રાઈટ એટલે બરાબર, એટલે તેના બરાબર માથા પર પડ્યું. ઓ નો, ઓ નો. તો ઓ ના, ઓ ના. ધ સ્કાય ઇઝ ફોલિંગ. આ પડી રહ્યું છે. સે ચિકન લિકન એન્ડ સી સ્ટાર્ટેડ ટુ રન. સે ચિકન લિકન, ચિકન લિકન બોલી, એન્ડ અને સી સ્ટાર્ટેડ ટુ રન. રન એટલે દોડવું, બોલી અને તે દોડવા લાગી. બાય બાય સી મીટ હેની પેની. બાય બાય સી મીટ હેની પેની. હેની પેની એ નામ છે. થોડી વાર પછી તેને મીટ એટલે કે પછી તેને હની પની મળી. વાય આર યુ રનિંગ ચિકન લિકન? રનિંગ એટલે કે દોડવું. વાય આર યુ એટલે તું શા માટે દોડી રહી છે ચિકન લિકન? ધ સ્કાય ઇઝ ફોલિંગ. સ્કાય ઇઝ સોરી ધ સ્કાય ઇઝ ફોલિંગ. આ પડી રહ્યું છે. એન્ડ અ પીસીસ ઓફ ઇટ ફેલ ફેલ રાઈટ ઓન માય હેન્ડ. અને તેનો પીસીસ એટલે કે ટુકડો, અને ફેલ એટલે કે પડવું. તો તેનો એક ટુકડો મારા માથા પર બરાબર, રાઈટ એટલે કે મારા માથા પર પડ્યો. ઓ ઓ શેડ હેની પેની એન્ડ સી ટુ બિગેન ટુ રન વિથ ચિકન લિકન. અને પછી હની પેની બોલી, અને સી એટલે તેણી બિગન ટુ રન વિથ ચિકન લિકન. પછી તે રન એટલે કે દોડવું, ચિકન લિકન સાથે દોડવા લાગી. બાય બાય એન્ડ બાય ધે મીટ કોકીલોકી. બાય એન્ડ બાય ધે મીટ કોકીલોકી. થોડી વાર પછી તેને કોકીલોકી મળ્યો. વાય આર યુ રનિંગ ચિકન લિકન એન્ડ હેની પેની? શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન અને હની પની સોરી હેની પેની? એવું કોકીલોકીએ પૂછ્યું. ધ સ્કાય ઇઝ ફોલિંગ. આ પડી રહ્યું છે. અ પીસીસ ઓફ ઇટ ફોલ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેન્ડ. હેડ એટલે માથું.
આ પડી રહ્યું છે તેનો એક ટુકડો ચિકન લિકનના બરાબર માથા પર પડ્યો છે. ઓહ ડિયર સે કોકી લોકી એન્ડ હી ટુ બિગન ટુ રન વિથ ધેમ. ઓહ ડિયર એટલે કે અરે બાપરે, ઓહ બાપરે, ઓ બાપરે સે કોકી લોકી એન્ડ હી. કોકી લોકી બોલી અને તેમની સાથે બિગન એટલે કે સાથે દોડવા લાગી. બાય એન્ડ બાય ધે મીટ ડકી લકી. બાય એન્ડ બાય એટલે કે થોડી વાર પછી ધે મીટ ડકી લકી, પછી તેમને ડકી લકી મળી. ડકી લકી એટલે કે બતક છે. વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની એન્ડ કોકી લોકી? તો શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન હેની પેની અને કોકી લોકી? ધ સ્કાય ઇઝ ફોલિંગ, અ પીસીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન હેન્ડ્સ. તો આગ પડી રહ્યું છે, અ પીસીસ ઓફ ઇટ તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. ડિયર મી સેડ ડકી ડકી લકી એન્ડ સી ટુ બિગન ટુ રન વિથ ધેમ. ડિયર મી એટલે કે બાપરે, ડિયર મી એટલે બાપરે સેડ ડકી લકી એન્ડ સી ટુ બિગન એટલે કે સાથે અને રન એટલે કે રન વિથ ધેમ એટલે દોડી રહ્યો છે. ડકી લકી સોરી ડકી લકી બોલી, સેડ એટલે કે બોલી અને સી ટુ બિગન ટુ રન વિથ ધેમ તે પણ તેમની સાથે દોડવા લાગી. બાય એન્ડ બાય ધે મીટ ગોશી પોશી, થોડી વાર પછી તેમને ધે મીટ તેમને ગોશી પોશી મળી. વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની કોકી લોકી એન્ડ ડકી લકી? તો શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન હેની પેની કોકી લોકી અને ડકી લકી? ધ સ્કાય ઇઝ ફોલિંગ, આભ પડી રહ્યું છે, અ પીસીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેન્ડ અને એનો એક ટુકડો ચિકન લિકનના બરાબર માથા પર પડ્યો. વેન ગોશી પોશી હર્ટ ધીસ સી બિગન ટુ રન વિથ ધેમ વિધાઉટ સેઇંગ અ વર્ડ. ગોશી પોશીએ સાંભળ્યું, સી બિગન ટુ રન વિથ ધેમ વિધાઉટ સેઇંગ એટલે કે સાંભળવું અ વર્ડ. તો સી બિગનિંગ એટલે કે સાથે, તો ગોશી પોશી એમની સાથે સાંભળવા વગર દોડવા લાગી. બાય એન્ડ બાય ધેમ મીટ લાયન, બાય એન્ડ બાય ધે મીટ લાયન. થોડી વાર પછી તેમને સિંહ મળ્યો. બાય એન્ડ બાય ધે મીટ લાયન એટલે કે થોડી વાર પછી તેમને સિંહ મળ્યો. વાય આર યુ રનિંગ, શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન હેની પેની કોકી લોકી ડકી લકી એન્ડ ગોસી પોસી? શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન હેની પેની કોકી લોકી ડકી લકી અને ગોસી પોછી? એવું સિંહે પૂછ્યું. ધ સ્કાય ઇઝ ફોલિંગ, અ પીસીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. આ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો ચિકન લિકનના બરાબર માથા પર પડ્યો. સો મી મને, સો એટલે કે બતાવો, મી એટલે મને, મને બતાવો. વેર ઇઝ ઇટ, વેર એટલે ક્યાં, તે ક્યાં છે? લાયન્સ આર આસ, તો સિંહે પૂછ્યું. ચિકન લિકન ટુક ધેમ ટુ ધ ટ્રી, ચિકન લિકન તેમને ઝાડ પાસે, ટ્રી એટલે કે ઝાડ પાસે લઈ ગઈ. ધેર વેર મેની ડ્રાય લીવ્સ ધેર, ડ્રાય એટલે કે સૂકા અને લીવ્સ એટલે પાંદડા, ત્યાં સૂકા પાંદડા ઓ હતા. વેર ઇઝ યોર સ્કાય, વેર એટલે
क्या अने योर एटले तारू, तो तारू स्काई एटले के आप क्या छे। ध लायन आस्क एटले पूछू, सिंह पूछू, चिकन लिकन है नी पेने, ल ल सॉरी कोकी लोकी डकी लकी एंड गोसी पोछी लाफ। सिंह पूछू के तारू आप क्या छे। सिंह पूछू चिकन चिकन लिकन हैनी पेनी कोकी लोकी डॉकी लकी अने एंड गोसी पोसी लाफ। तो ये बधा हस्या पूछी ने हस्या। थैंक यू विद्यार्थी मित्रों, तमारे आ सांभळवानुं छे अने शब्दना मीनिंग्स तमारे तमारी इंग्लिश नी नोटबुक में लखवाना छे। थैंक यू।